આંતરિક અંકુશનો ખ્યાલ મેળવ્યા બાદ હવે આપણે આંતરિક ઓડિટ વિશે વાત કરવાની છે. કારણ કે આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ આ બંને વચ્ચે પણ જે તફાવત રહેલો છે એનો પ્રશ્ન પૂછાય છે, તો એ પ્રશ્નને સમજવા માટે પણ આંતરિક ઓડિટ છે એ અગત્યનું છે. તો આંતરિક ઓડિટની બાબતમાં એવું કહી શકાય કે જ્યાં ખૂબ મોટા પાયા ઉપર રોજબરોજના વ્યવહારો થાય છે ત્યાં અનેક વ્યવહારોને નોંધવા અને એનો હિસાબ રાખવો અને એના ઉપર અંકુશ રાખવો એ ખૂબ અગત્યનું બની રહે છે. કારણ કે વધુ પડતા વ્યવહારો હોય ત્યાં હિસાબી ગોટાળા થવાની શક્યતા, ભૂલો થવાની શક્યતા ખૂબ વધુ રહે છે. કર્મચારીઓ દ્વારા નિયમિત ઓડિટ કરવાની વ્યવસ્થા જો ગોઠવવામાં આવે, એટલે કે હિસાબોની તપાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવે, તો એ આપણે આંતરિક ઓડિટ કહીએ છીએ. એટલે કે સ્પષ્ટ શબ્દોમાં એવું કહી શકાય કે ધંધાના પગારદાર કર્મચારી દ્વારા હિસાબોનું નિયમિત ઓડિટ કરવાની વ્યવસ્થા એટલે આંતરિક ઓડિટ. અહીં આપણને એમ કહેવા માગે છે કે કોઈ બાહ્ય ઓડિટર કે બહારથી આવનાર ઓડિટર નહીં, પણ ધંધાના હિસાબોનું ઓડિટ કોણ કરશે? તો કે કંપનીએ કે ધંધાએ પગારદાર કર્મચારી રાખીને આખું વર્ષ હિસાબો છે એની સતત તપાસ કરાવવાની છે, તો એને આપણે આંતરિક ઓડિટ કહીએ છીએ. જ્યારે વ્યાખ્યાની અંદર આપણે જોઈએ તો જ્યારે હિસાબોનું ઓડિટ ધંધામાં નિમાયેલા એટલે કે કંપનીના સંચાલકોએ જેને પગાર આપીને નિમણૂક કરી છે એવા પગારદાર કર્મચારી દ્વારા કરવામાં આવે ત્યારે તેને આંતરિક ઓડિટ કહેવાય. એટલે કે હિસાબોનું ઓડિટ કોના દ્વારા થશે? તો કે પગારદાર કર્મચારી દ્વારા, કંપનીના જ કર્મચારી દ્વારા. અને આને વિશિષ્ટ અર્થની બાબતમાં જોઈએ તો અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનલ ઓડિટર્સે આપેલી વ્યાખ્યા પ્રમાણે, કોઈ પણ સંસ્થાના હિસાબી બાબત હોય, નાણાકીય બાબત હોય કે અન્ય ક્ષેત્ર, તથા સ્વતંત્ર કાર્ય પર સ્વતંત્ર રીતે દેખરેખ રાખવાની અને કાર્યક્ષમતા નક્કી કરવાની અને તે દ્વારા સંસ્થાના વહીવટકર્તાને રચનાત્મક અને સંરક્ષણાત્મક સેવાઓ પૂરી પાડવાની કામગીરીને આંતરિક ઓડિટ કહે છે, એટલે કે આંતરિક ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આંતરિક ઓડિટ જે છે એ એવી પદ્ધતિ થશે કે જે હિસાબોની અંદર કોઈ ભૂલ હોય તો એ શોધી આપે છે, નાણાકીય વ્યવહારમાં ચોકસાઈ લાવે છે અને પોતે સ્વતંત્ર રીતે તમામ કામગીરી છે એ સારી રીતે થાય, કરકસરભરી થાય અને કાર્યક્ષમતાપૂર્વક થાય એ માટે સંચાલકો જે છે, વહીવટકર્તાઓ છે, એને કંઈક નવું કરવાની પ્રેરણા આપે, એટલે કે રચનાત્મક બાબત, અને હિસાબોની અંદર રહેલી ભૂલ અને છેતરપિંડી શોધી આપે, એટલે રક્ષણાત્મક સેવા પૂરી પાડી કહેવાય. અને આવી જે કામગીરી છે એને આંતરિક ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એ કરનાર વ્યક્તિને આંતરિક ઓડિટર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે આંતરિક ઓડિટ અંગે તેની વ્યાખ્યા જોઈ. હવે એવી જ રીતે આપણે કહી શકાય કે જ્યારે કોઈ પણ કંપની આંતરિક ઓડિટની વ્યવસ્થા કરે છે, કંપનીના કર્મચારીની નિમણૂક કરે છે ઓડિટ કરવા માટે, ત્યારે ખાસ એક વિભાગ ઊભો કરાય છે અને એ વિભાગને આંતરિક ઓડિટ વિભાગ કહે છે. તેના પગારદાર જે ઓડિટર નિમવામાં આવે છે તે આ ખાતાનો વડો કહે છે અને એને આપણે આંતરિક ઓડિટર કહીએ છીએ. એનું કામ શું? તો કે એનું કાર્યક્ષેત્ર ધંધાના પ્રકાર ઉપર આધાર રાખે છે. ધંધો કયા પ્રકારનો છે એ મુજબ ઓડિટરે કામ કરવાનું હોય છે. એને હિસાબો તપાસી એનો અહેવાલ સંચાલકો કે વહીવટકર્તાને આપવાનો હોય છે અને હિસાબોની અંદર, હિસાબી પદ્ધતિની અંદર શું સુધારા વધારા કરવા છે એ અંગેની માહિતી પણ એ સંચાલકોને આપી શકે છે. અને આંતરિક અંકુશની પદ્ધતિ એટલે કે કાર્યનું વિભાજન, કાર્યની દેખરેખ,
એ કાર્ય યોગ્ય રીતે થાય છે કે નહીં, હિસાબો અંગેનું આ તમામ બાબતોની જે આંતરિક અંકુશની આપણી પદ્ધતિ છે એને પણ યોગ્ય અને અસરકારક બનાવવા માટે પણ પોતે સૂચન કરતા હોય છે. તો અહીં આપણે આંતરિક ઓડિટ અંગે સામાન્ય એની વિશિષ્ટ અર્થ અને વ્યાખ્યાનો વાત કરી. હવે આપણે જોવાનું છે કે એના હેતુઓ અને ફાયદા શું છે. તો આંતરિક ઓડિટના જે હેતુ છે તો એ જ હેતુ જો પરિપૂર્ણ થાય તો એને ફાયદા તરીકે પણ વર્ણવી શકાય. અને એટલે જ અહીંયા આંતરિક ઓડિટના હેતુ અને એના ફાયદા બંને છે એ સાથે આપ્યા છે. એમાં પહેલો ફાયદો એ છે કે વહીવટકર્તા જે છે, સંચાલકો જે છે, એને વહીવટી ક્ષેત્ર હોય કે ઉત્પાદનનું ક્ષેત્ર હોય તે એની અંદર કાર્યક્ષમતા મેળવી આપવામાં મદદ કરે છે. તો આંતરિક ઓડિટથી આપણને ખ્યાલ આવે છે કે વહીવટના ક્ષેત્રમાં કે પછી ઉત્પાદનના ક્ષેત્રમાં કઈ નવી બાબત લાવવી, નવી ટેકનોલોજી અપનાવવી કે કઈ પદ્ધતિએ કરવું કે જેથી આપણે ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી કાર્યક્ષમતાથી કામગીરી બજાવી શકીએ. તો એવું આપણને માર્ગદર્શન આંતરિક ઓડિટ દ્વારા મળી રહે છે. ત્યારબાદ આંતરિક અંકુશ દ્વારા આપણે જે પદ્ધતિ અપનાવેલી છે કે પ્રક્રિયા અપનાવી છે, જે નીતિ નિયમો બનાવ્યા છે, તેનું યોગ્ય રીતે અસરકારક અમલ થાય છે કે નહીં એની ખાતરી પણ આપણને આંતરિક ઓડિટ દ્વારા જ થાય છે. તો આંતરિક અંકુશની પદ્ધતિની કાર્યક્ષમતા માપવી હોય તો આંતરિક ઓડિટ જરૂરી છે, કે આંતરિક ઓડિટનો એ હેતુ છે એવું આપણે કહી શકીએ. હિસાબોમાં એક વખત થયેલી ભૂલ, છેતરપિંડી કે ગોટાળા જે છે એ આપણે શોધી શકીએ છીએ જો આંતરિક ઓડિટ કરવામાં આવે તો. એટલે આંતરિક ઓડિટનો હેતુ એવું પણ બની શકે કે એમાં રહેલી ભૂલ, છેતરપિંડી કે ગોટાળા શોધી કાઢવા. ત્યાર પછી ધંધાના વ્યવહારો માટે યોગ્ય સત્તા કે મંજૂરી મળી છે કે નહીં એ જોવું. એટલે કે જો કોઈ ધંધાની અંદર આપણે ખર્ચ કરવો છે તો ખર્ચ માટે યોગ્ય અધિકારી જે છે એની મંજૂરી લેવાય છે. જેમ કે આપણે ખરીદીનો વ્યવહાર કરવો છે, ઉદાહરણ તરીકે આપણે એવું કહીએ કે મોટા પાયા પર ખરીદી છે એ કરવાની છે, તો શું ખરીદ મેનેજર એ અધિકૃત વ્યક્તિ છે, એની સહી છે, એની સહી કે સત્તાથી મંજૂરી મેળવીને ખર્ચ થયો છે? તો એને આપણે કહી શકાય કે ધંધાના વ્યવહારો માટે યોગ્ય સત્તા મંજૂરી છે કે નહીં એ જોવાની જવાબદારી કે એનો હેતુ એ આંતરિક ઓડિટનો છે. ત્યારબાદ વાર્ષિક ઓડિટનું કાર્ય સરળ બને એવો પણ એક હેતુ છે, કે જો આપણે ધંધાની અંદર વર્ષની શરૂઆતથી જ તમામ પ્રકારના વ્યવહારો યોગ્ય રીતે નોંધીએ અને યોગ્ય રીતે તપાસતા ગયા હોય એવી આપણી અંકુશની વ્યવસ્થા હોય તો વર્ષના અંતે વાર્ષિક હિસાબની તારીખે આપણી પાસે ઘણા મોટાભાગના વ્યવહારો એવા હશે કે જે સમગ્ર વ્યવહારો નોંધેલા તૈયાર હશે, અને જેથી આપણું આંતરિક ઓડિટનું જે કાર્ય છે એ ખૂબ કાર્યક્ષમ બન્યું હશે. અને એને કારણે જ્યારે વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના થાય ત્યારે વાર્ષિક ઓડિટરનું કાર્ય સરળ બની જાય છે અને એ પોતે ઝડપથી પોતાનું કાર્ય કરી શકે છે, કારણ કે તમામ વ્યવહારો તપાસાય અને યોગ્ય રીતે નોંધાઈને તૈયાર હોય છે. આમ આંતરિક ઓડિટની પ્રથા ધંધામાં અનેક રીતે ઉપયોગી થાય છે. એ વહીવટનું ક્ષેત્ર હોય, એમાં જો કોઈ ખામી હોય, એટલે કે વ્યવસ્થા તંત્રોની અંદર યોગ્ય વહેંચણી ન થઈ હોય જવાબદારીની કે સત્તાની, તો પણ એ સુધારે છે, એને નિવારે છે. સંચાલનની બાબતમાં વહીવટકર્તાને જો કોઈ જરૂરી સુધારા વધારાની સૂચનોની જરૂર હોય તો એ પણ કરે છે, એના માટે પણ ભલામણ કરે છે. અને વ્યવસ્થા તંત્રની મહત્વની હકીકતોમાં વહીવટકર્તાઓને વાકેફ કરે છે. એટલે કે ધંધાની અંદર જો કોઈ જગ્યાએ ક્ષતિ જણાય કોઈ વ્યવસ્થાપંત્ર બાબતે, આયોજન બાબતે, અંદાજપત્ર બાબતે, તો એ અંગે
સંચાલકો સમક્ષ માહિતી રજૂ કરી અને એને એનાથી માહિતગાર કરે છે. વાકેફ કરવું એટલે માહિતગાર કરવું. ધંધાની કોઈ યોજના, કોઈ નીતિ, કોઈ પદ્ધતિ અસરકારક રીતે અમલ કરી શકાય તો એના માટેનો સૂચન કરે છે. અને આ ઉપરાંત કોઈ હિસાબમાં થતી ભૂલ કે છેતરપિંડી હોય તો એ પણ શોધી કાઢી આપે છે. તો આમ ધંધાની અંદર આંતરિક ઓડિટ છે એ ખૂબ અગત્યનું છે અને સરકાર દ્વારા પણ કેટલીક એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે આંતરિક ઓડિટની અગત્યતા જોવા મળે છે. 1975ની અંદર મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરતી કંપનીઓ માટે એક અન્ય કંપનીઓ માટે પણ સાથે ઓડિટરનો અહેવાલ ઓર્ડર 1975 પછી આંતરિક ઓડિટનું મહત્વ ખૂબ વધી ગયું છે. અને ત્યારબાદ ઘણા બધા વર્ષો સામાં જેમ કે 1988માં 2003માં એમ ઘણા બધા સુધારા વધારા થયા છે અને એ જોગવાઈ છે એનું પાલન થાય એ માટે ખૂબ કાર્યવાહીઓ છે એ કરવામાં આવેલી છે. તો આમ આંતરિક ઓડિટ ખૂબ અગત્યનું છે. હવે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો એવો પ્રશ્ન આંતરિક ઓડિટ અને કાનૂની ઓડિટ વચ્ચેનો તફાવત. તો આંતરિક ઓડિટ એટલે આપણે જોયું કે ધંધાના કર્મચારી દ્વારા કરવામાં આવે અને કાનૂની ઓડિટ જેને સ્ટેચ્યુટરી ઓડિટ, વૈધાનિક ઓડિટ પણ કહે છે અને કાયદાકીય ઓડિટ પણ કહેવામાં આવે છે. તો હવે આ બંને વચ્ચે શું ભેદ રહેલો છે એની આપણે વાત કરીએ, તફાવત જોઈએ. તો જ્યારે પણ તફાવત લખશું ત્યારે આપણે ત્રણ બાબતોના કોલમ રાખશું. એક છે તફાવતનો મુદ્દો, બીજું આંતરિક ઓડિટ અને પછી ત્રીજી કોલમમાં કાયદેસરનું કે કાનૂની ઓડિટ. હવે વ્યાખ્યાની રીતે તફાવત જોઈએ તો પહેલો આંતરિક ઓડિટની બાબતમાં એવું કહી શકાય કે ઓડિટ ધંધામાં નિમાયેલ પગારદાર કર્મચારી દ્વારા કરવામાં આવે તો એ આંતરિક ઓડિટ છે, પણ કાયદાની જોગવાઈ પ્રમાણે કરવામાં આવે ત્યારે તેને કાયદેસરનું ઓડિટ કહે છે. એટલે અહીંયા બંને વ્યાખ્યાની બાબતમાં આપણે એવું કહી શકીએ કે એક ધંધાના પગારદાર કર્મચારી દ્વારા થાય છે અને બીજું કાયદેસરનું કાયદાની જોગવાઈ પ્રમાણે કરવાનું ઓડિટ છે. બીજો મુદ્દો જોઈએ, હેતુ શું છે. તો અહીંયા આંતરિક ઓડિટનો હેતુ એ છે કે ધંધાની અંદર વ્યવહારોમાં રહેલી ભૂલો, છેતરપિંડી શોધવી અને ધંધાની નીતિ નક્કી કરવા માટે પોતાની તપાસના આધારે સંચાલકોએ ઉપયોગી સૂચનો કરવા. તો સંચાલકોને પણ એનાથી સૂચનોથી ઘણી બધી માહિતી મળી શકે. જ્યારે કાનૂની ઓડિટની અંદર એવું કહી શકાય કે કાનૂની ઓડિટનો ઉદ્દેશ એ બાબત તપાસવાનો છે કે હિસાબોમાં સાચાપણાની ખાતરી કરી એમાં થયેલી છેતરપિંડીને શોધી અને અટકાવવી અને એ બાબતની અંદર નીતિ અંગે કોઈ સૂચના છે એ કરવાનું હોતું નથી, પણ એમાં રહેલી હિસાબોની સાચાપણાની ખાતરી કરવાનો હેતુ છે. ઓડિટ કરનાર કોણ છે એને આધારે આપણે કહી શકીએ કે આંતરિક ઓડિટની અંદર આંતરિક ઓડિટ છે એમાં આંતરિક ઓડિટર છે એ ઓડિટ કરે છે, જ્યારે કાયદાકીય ઓડિટની અંદર કાનૂની ઓડિટર દ્વારા ઓડિટ કરવામાં આવે છે. એટલે કે અહીંયા આંતરિક ઓડિટમાં આંતરિક ઓડિટર કહેવાય, જ્યારે કાનૂની ઓડિટમાં કાનૂની ઓડિટર કહેવાય. હવે ફરજિયાત છે કે મરજિયાત એ બાબતમાં જોઈએ તો આંતરિક ઓડિટ ફરજિયાત નથી, કાનૂની ઓડિટ કાયદા મુજબ ફરજિયાત છે. કારણ કે આંતરિક ઓડિટની અંદર આંતરિક ઓડિટરની નિમણૂક સંચાલકો કરે છે, જે ફરજિયાત નથી એ સંચાલકોની ખાતરી માટે હોય છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો આંતરિક ઓડિટમાં કેટલા હિસાબોનું ઓડિટ કરવું કે કેટલાનું ન કરવું એ સંચાલકો નક્કી કરે છે. એટલે આંતરિક ઓડિટરનું કાર્યક્ષેત્ર સંચાલકો નક્કી કરે છે, જ્યારે કાયદાકીય ઓડિટની અંદર કંપની દ્વારા મુજબ કાર્યક્ષેત્ર નક્કી થયેલું છે એમાં સંચાલકો કોઈ હસ્તક્ષેપ કરી શકતા નથી. ત્યાર પછીનો પોઈન્ટ છે ઓડિટરની નિમણૂક.
આંતરિક ઓડિટ સ્ટાફની નિમણૂક ધંધાના સંચાલકો કરે છે અને તેમની ફરજો, એમનું વેતન એ પણ સંચાલકો જ નક્કી કરે છે. કાનૂની ઓડિટરની નિમણૂક કંપનીના શેરહોલ્ડરો કરે છે અને એટલે જ એની ફરજો, એના હક એ કંપની ધારાની અંદર દર્શાવેલા હોય એ મુજબના રહે છે અને તેનું વેતન શેરહોલ્ડરો નક્કી કરે છે. ત્યારબાદનો પોઈન્ટ છે ઓડિટરનું સ્થાન કેમ છે. તો એમાં આપણે કહીએ કે આંતરિક ઓડિટર એ કંપનીનો કર્મચારી છે, કારણ કે એની નિમણૂક સંચાલકો કરે છે અને એનું કાર્યક્ષેત્ર પણ સંચાલકો જ નક્કી કરે છે. જ્યારે કાનૂની ઓડિટર એ સ્વતંત્ર છે અને ઓડિટનો હેતુ એટલે કે કયા કારણસર ઓડિટરની નિમણૂક થઈ છે એ હેતુ પૂર્ણ થાય એટલે એ શેરહોલ્ડરનો પ્રતિનિધિ છે. ત્યાર પછીનો પોઈન્ટ લાયકાત. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી, એટલે કે તેની પાસે સીએની ડિગ્રી જરૂરી નથી. તો તેને ધંધાદારી સભ્યતાના નિયમો એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જે પણ સભ્યતાના નિયમો લાગુ પડે એ લાગુ પડતા નથી. જ્યારે કાનૂની ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જોઈએ અને તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની જે ધંધાદારી સભ્યતા છે એના નિયમો પણ એને પાલન કરવા પડે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ઓડિટરને દૂર કરવા વિશે, એટલે કે એને કામ કે ફરજમાંથી મુક્ત કરવા. તો આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે, કારણ કે એની નિમણૂક એક સામાન્ય કર્મચારી તરીકે કંપનીના સંચાલકોએ કરી હોય છે. જ્યારે કાનૂની ઓડિટરને સંચાલકો દૂર કરી શકે નહીં, તેને કંપનીના શેરહોલ્ડરો જ દૂર કરી શકે છે. પરંતુ એમને દૂર કરવા માટે, કાનૂની ઓડિટરને દૂર કરવા માટે કંપની ધારામાં જે વિધિ કે જે પ્રોસેસ કરી છે, આપી છે, એ મુજબ એને પ્રોસેસ કરવાની કે વિધિ કરવાની, તો જ એ કાનૂની ઓડિટરને દૂર કરી શકાય. ત્યારબાદ સભામાં હાજર રહેવાના હક અંગે વાત કરીએ તો આંતરિક ઓડિટરને શેરહોલ્ડરની સભામાં હાજરી આપવાનો હક નથી, જ્યારે કાનૂની ઓડિટરને સામાન્ય સભામાં હાજરી આપવાનો હક છે. ત્યાર પછીનો પોઈન્ટ છે સંપૂર્ણ ઓડિટની વાત. તો આંતરિક ઓડિટર સંપૂર્ણ ઓડિટ કરે છે અને તેનું સતત ઓડિટ છે. શું કામ? કારણ કે એ આખા વર્ષ દરમિયાન રોજબરોજના વ્યવહારો છે એને ઓડિટ કરવાનું કાર્ય કરે છે. જ્યારે કાયદા મુજબના ઓડિટર એક મોટા ભાગે પ્રાયોગિક તપાસનો એટલે કે ટેસ્ટ ચેકનો આશરો લે છે અને એ મુજબ પોતે પ્રાયોગિક તપાસ કરે છે. એટલે આમ તો એમ કહી શકાય કે વર્ષના અંતે એ વાર્ષિક ઓડિટ કરે છે, ત્યાં સુધી એ ટેસ્ટ તપાસનો જ સહારો લે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે અહેવાલ રજૂ કરવાનો. તો આંતરિક ઓડિટરે પોતાનો અહેવાલ સંચાલકો સમક્ષ રજૂ કરવાનો છે, કારણ કે એને સંચાલકોએ નિમણૂક કરી છે, એનું કાર્યક્ષેત્ર, એને કયા હિસાબો છે એની તપાસ કરવાની, આ બધું સંચાલકો નક્કી કરે છે, એટલે તેને અહેવાલ આપવાનો. જ્યારે કાયદા મુજબનો ઓડિટર તેનો અહેવાલ કંપનીના શેરહોલ્ડરો સમક્ષ રજૂ કરે છે, કારણ કે એની નિમણૂક કંપનીના શેરહોલ્ડરોએ કરી હોય છે. ત્યાર પછીનો અને છેલ્લો પોઈન્ટ છે કે ઓડિટરનું મહેનતાણું. આંતરિક ઓડિટરનો પગાર સંચાલકો નક્કી કરે છે, જ્યારે કાનૂની ઓડિટરની ફી કે પગાર કે મહેનતાણું શેરહોલ્ડરો નક્કી કરે છે. તો આમ એક પરીક્ષામાં અગત્યનો એવો પ્રશ્ન આંતરિક ઓડિટ અને કાનૂની કે વૈધાનિક ઓડિટ વચ્ચેનો તફાવત આપણે જોયો.